पलसाणा તાલુકા કોંગ્રેસ વિકાસ ખોજ અભિયાન હેઠળ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અધૂરા પડેલા દસ્તાન ઓવરબ્રિજ નજીક વિરોધ કરાયો હતો, તેમજ ઔદ્યોગિક વિસ્તારના પ્રશ્નો અંગે પણ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। સુરત જિલ્લા કોંગ્રેસના નેજા હેઠળ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વિકાસ ખોજ અભિયાન હેઠળ સરકાર વિરુદ્ધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે। પલસાણા ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક મુદ્દાઓ પણ આવરી લેવામાં આવ્યા હતા, જેમાં ઔદ્યોગિક એકમોને નિશાન બનાવવામાં આવ્યા હતા। એકમોમાંથી નીકળતું દૂષિત પાણી હોય કે પ્રદૂષણ હોય અનેક સમસ્યાઓ ઊભી થઈ છે, સાથે જ બેરોજગારી અને કથળતી શિક્ષણ વ્યવસ્થાને પણ નિશાના પર લીધું હતું। પલસાણા કોંગ્રેસ દ્વારા વિકાસ ખોજ કાર્યક્રમ અને વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ પણ હરકતમાં આવી હતી અને દસ્તાન બ્રિજ નજીક બેનરો લઈને કાર્યકરો ઊભા હતા અને નારાબાજી શરૂ કરતા પોલીસે અટકાયતનો દોર શરૂ કર્યો હતો, જેમાં પલસાણા કોંગ્રેસના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ, ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આનંદ ચૌધરી, તરુણ વાઘેલા, ડોક્ટર નતવરસિંહ સોલંકી, મનબરભાઈ પટેલ, જીણાભાઈ, કિરણભાઈ લકડાવાળા સહિત 50થી વધુ કોંગ્રેસી આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર જે રીતે ગુજરાતની બેશરમ સરકાર જે રીતે ઉજવણીના નાટકના નામે લોકોના ટેક્સના પૈસાના પાણી કરીને જે રીતે એનું ધ્યાન રોજગારી હોય, મોંઘવારી હોય કે દરેક બાબતમાં નિષ્ફળ નીવેલી સરકાર, એનું ધ્યાન બીજે દોરવા માટે લોકોના પૈસે, ટેક્સના પૈસે જે ઉજવણીનું નાટક કરે છે, એ નાટકને ઉજાગર કરવા અને સાચી જે ગુજરાતની પરિસ્થિતિ છે, એ રોજગારી હોય, મહિલા સુરક્ષા હોય, અન્ન યોજના હોય કે આ વિકાસના નામે કોઈ પણ એક કાર્યક્રમ હોય, એને અમે ઉજાગર કરવા માટે સાચા વિપક્ષ તરીકે અમે લોકોની વચ્ચે એની આંખ ઉઘરવા માટે સરકારની જે ખામીઓ છે એને દૂર એને બતાવવા માટે અમે આજે છેલ્લા 7 દિવસથી સુરત જિલ્લા કોંગ્રેસના નેજા હેઠળ દરેક તાલુકામાં કાર્યક્રમ આપ્યા છે। આજે પલસાણા ખાતે પણ જે આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો, જેનું ટેન્ડરિંગ કરવામાં આવેલું હતું, આજે 5 વર્ષ થયા પછી પણ એ કામગીરી પૂર્ણ થતી નથી। એના ટેન્ડરની શરતો મુજબ 18 મહિના એ કોન્ટ્રાક્ટરે કામ પૂર્ણ કરવાનું હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટર અને સરકારની બંનેની મેળાપીપણામાં આજે એનો ભોગ સુરત જિલ્લાની જનતા બની રહી છે। એની આંખ ઉઘાડવા માટે આજે વિકાસ કાં છે, સુરત જિલ્લાના પલસાણા તાલુકે ઇન્ડસ્ટ્રીયલ હબ છે અને એ હબમાં તમે જોઈ શકો છો આજે સુરત જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી જિલ્લા પંચાયતમાં પણ શાસન છે અને 29 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતમાં 2 મંત્રી હોવા છતાં, આ વિસ્તારના મંત્રી હોવા છતાં આજે પણ એક પણ ફાયર સ્ટેશન જિલ્લામાં બનાવવામાં આવ્યું નથી। વખતો વખત લોકોની આંખ ઉઘાડવા માટે અમે રજૂઆત કરતા આવેલા છે। તમે આજે જિલ્લા પંચાયતમાં જાઓ, પોલીસ સ્ટેશનમાં જાઓ, મામલતદાર ઓફિસમાં જાઓ કે તમે મેડિકલ ઓફિસ મેડિકલ સેન્ટરો પર જાઓ, દરેક જગ્યાઓ બધી જગ્યાઓ ખાલી છે। આનો ભોગ આજે લોકો બની રહ્યા છે, તાત્કાલિક અસરથી આ જગ્યાઓ પણ ભરવામાં આવે। ગઈકાલે જે જાહેરાત કરવામાં આપી, રોજગારીની વાત કરવામાં આપી, આજે સુરત જિલ્લામાં દરેક ક્ષેત્રમાં 15,000થી વધુ જગ્યાઓ સરકારી ઓફિસોમાં ખાલી છે। આ તમામ બાબતને ઉજાગર કરવા માટે અમે આજે આ પલસાણા તાલુકા ખાતે વિકાસ કાં છે એના માટેનો, એની સરકારની આંખ ઉઘાડવા માટેનો અમે કાર્યક્રમ રાખ્યો છે। અમને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં પણ લોકોની જાગૃતિ માટે, લોકોને સાચો રસ્તો બતાવવા માટે આવા કાર્યક્રમ કોંગ્રેસ પક્ષ આપતી રહેશે। આ લડાઈ લોકશાહીમાં હંમેશા લોકોના પ્રશ્નો માટેની હોય છે, વ્યક્તિગત કોઈની સાથે કોઈ એવી એ પ્રકારની લાગણી હોતી નથી, પરંતુ લોકશાહીમાં એક વિપક્ષ તરીકે જ્યારે લોકોએ અમને સ્થાન આપ્યું હોય તો અમારી ફરજ છે જે જે જગ્યાએ સરકારની ખામીઓ છે, જે જે જગ્યાએ વહીવટીતંત્રની ખામીઓ છે, એને આંખ ઉઘાડીને લોકોને સાચી માહિતી આપીને સરકારી તંત્રને જગાડીને વધારે લોકોને સેવા માટે એ માટેની અમારી કામગીરી રહેશે। બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા।